विद्यार्थी मित्रों, હવે આપણે આ સ્વાધ્યાયને સ્વાધ્યાય 10નું જે દાખલાઓ છે એ હવે આપણે આગળ જવા દઈએ. આપણે 12 દાખલા સુધી કર્યું હતું, હવે આજે 13મો દાખલાથી શરૂ કરીએ. સમતલ અરી સાથે મળતી મોટવણી પ્લસ વન છે તો આનો શું અર્થ થાય? તો મોટવણી છે એચ ડેશ અપોન એચ, અને અરીસાની વાત છે એટલે માઇનસ વી અપોન યુ, આવું થાય બરાબર. એટલે એની આપણને વેલ્યુ આપી છે વન, એની આપણને કિંમત આપી છે વન. તો એનો મતલબ થાય કે એચ ડેસ અપોન એચ ઇઝ ઇક્વલ ટુ વન, એટલે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ સરખી થશે. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ છે એ સરખી થશે, અને માઇનસ વી ઇઝ ઇક્વલ ટુ યુ થશે. એટલે કે વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ યુ, આવું. એટલે કે પ્રતિબિંબનું અંતર છે એ વસ્તુના અંતર જેટલું જ થશે. માઇનસ યુ એટલે કે અરીસાની સામે વસ્તુ છે અને પ્રતિબિંબ છે એ પાછળ પડે છે, એનો અર્થ એવો થાય. એટલે પ્રતિબિંબ અરીસાની પાછળ વસ્તુ જેટલા અંતરે મળે તથા વસ્તુ જેટલું જ મળે એનો અર્થ આવો થશે. હવે 14મો દાખલો. 30 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાની સામે, જો અહીંયા આપણને આપેલો છે બહિર્ગોળ અરીસો, હવે બહિર્ગોળ અરીસો આપેલો છે 30 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા, તો વક્રતા ત્રિજ્યા એટલે આર. બહિર્ગોળ અરીસો છે તો બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા છે ધન હોય, કારણ કે બહિર્ગોળ અરીસો છે એ આવી રીતનો હોય. એનું એફ અને આર છે એ પાછળ હોય, એટલે આ અંતર ધન થશે. એટલે એ છે વક્રતા ત્રિજ્યા 30 સેન્ટીમીટર, એ ધન થશે. એટલે જે એફ થશે કેન્દ્ર લંબાઈ, એ વક્રતા ત્રિજ્યાથી અડધી થશે, એટલે કે 15 સેન્ટીમીટર થશે. બહિર્ગોળ અરીસો છે એટલે એ પણ ધન રહેશે. અને વસ્તુ અંતર છે, એટલે વસ્તુ છે એ 20 સેન્ટીમીટર દૂર, અને વસ્તુ ઊંચાઈ છે 5 સેન્ટીમીટર, એટલે યુ છે એ માઇનસ 20 સેન્ટીમીટર. કેમ? તો કે વસ્તુ તો હંમેશા ઋણ લેવી પડે, એનું અંતર ઋણ લેવું પડે. અને 5 સેન્ટીમીટર લંબાઈની, એટલે કે વસ્તુ ઊંચાઈ એચ છે એ 5 સેન્ટીમીટર લંબાઈ છે, એટલે વસ્તુ ઊંચાઈ 5 સેન્ટીમીટર છે. તો પ્રતિબિંબ અંતર, આપણે પ્રતિબિંબનું સ્થાન એટલે કે પ્રતિબિંબનું અંતર શોધવાની વાત આવે છે, એટલે પ્રતિબિંબનું અંતર આપણે શોધવું પડે. એનું પ્રકાર અને પરિમાણ, પરિમાણ એટલે સાઈઝ એટલે કદ, એટલે આપણે એને એચ ડેશ એ આપણે શોધવું પડે, એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ શોધવી પડે. તો એના માટે આપણે જોઈએ, તો અરીસો છે તો અરીસાનું સૂત્ર, અરીસાનું સૂત્ર શું થશે કે 1/f = 1/v + 1/u. આપણે 1v શોધવાનો તો u આમ જતો રહેશે, એટલે 1/v = 1/f - 1/u થશે, પ્લસ 1/u આમ જતો રહેશે. એટલે એટલે 1/f, એફ એટલે 15 સેન્ટીમીટર છે, અને યુ છે એ માઇનસ 20. એટલે લસાઅ કાઢીશું તો 60 થશે, કારણ કે 15નો ઘડિયો ને 20નો ઘડિયો બોલીએ અને જ્યાં પહેલું એક સરખું આવે, એટલે 15 × 60 ને 20 × 30 = 60, એટલે લસાઅ આવશે 60. 15 × 60 એટલે 1 × 4 = 4 થશે, અને 20 × 30 = 60 તો 3 × 1 = 3 થશે. હવે અહીંયા છે આપણે, જો માઇનસ 20 છે તો અહીંયા આપણે માઇનસ 20 લેવા પડે, એટલે આ પ્લસ 3 થશે, એટલે આ કેટલા આવ્યા, 7/60 થશે. આ છે 7/60. હવે એટલા માટે
आ वन अपॉन वी है तो हवे वी एने उल्टाई नाखीए तो वी थे 60/7 तो आनु आपणे भागाकार करीशु तो 7 × 56 4 वध्या 40 थया 7 × 5 = 35 5 वध्या 50 थया अने सीधू सीधू 49 तो वी इज इक्वल टू आटला सेंटीमीटर थशे। हवे वी छे ए धन आवे छे, वी छे ए धन छे माटे प्रतिबिंब छे ए आभासी अने चत्तु हशे। હવે આપણે પ્રતિબિંબની ઊંચાઈ શોધીએ તો મોટવણીનું સૂત્ર એના માટે વાપરવું પડશે। મોટવણી એમ બરાબર અરીસો છે એટલે પહેલાં તો આપણે h'h અને અરીસો છે એટલે માઇનસ વી અપોન યુ થશે। અરીસો છે એટલે હવે h' એટલે આપણે h'h બરાબર માઇનસ વી છેદમાં યુ લઈએ કારણ કે આપણને મોટવણી આપેલી નથી, અમને મોટવણી આપણે શોધવાની પણ નથી, પણ આપણે તો પ્રતિબિંબ ઊંચાઈ શોધવાની છે એટલે h' શું થશે માઇનસ વી ગુણ્યા એચ છેદમાં યુ। હા હવે માઇનસ આ માઇનસ હવે વી છે એ આપણે 60/7 લઈએ, એચ છે એ 5 સેન્ટીમીટર અને યુ છે -20 તો 20 × 60 માઇનસ માઇનસ પણ ઉડી જશે તો 5 × 15/7 થશે કારણ કે આ માઇનસ ને આ માઇનસ પણ કટ થઈ જશે એટલે 15/7 એટલે 7 × 2 = 14 એક વધ્યો 10 થયા 7 × 1 = 7 3 વધ્યા 10 માંથી 7 જાય તો 3 એટલે 30 થયા તો 7 × 4 = 28 આટલા સેન્ટીમીટર ઊંચાઈ થશે પ્રતિબિંબ ઊંચાઈ। પ્રતિબિંબ ઊંચાઈ એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ, પ્રતિબિંબ વસ્તુથી નાનું મળે। હવે 18 સેન્ટીમીટર હવે 15મો દાખલો 18 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે 27 સેન્ટીમીટર દૂર 7 સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુ મૂકી છે। આપણો અરીસો છે અંતર્ગોળ, હવે આ અંતર્ગોળ અરીસો છે, અંતર્ગોળ લખવા અંતર્ગોળ આપેલો છે એટલે આપણને ધ્યાનમાં આવવું જોઈએ કે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ, અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા, વસ્તુ અંતર બધું ઋણમાં આવે અને જો પ્રતિબિંબ વાસ્તવિક મળતું હોય તો પણ પ્રતિબિંબ અંતર ઋણ જ આવે। તો આપણે જોઈએ કે અરીસાની સામે 27 સેન્ટીમીટર દૂર 18 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ તો એફ બરાબર -18 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ। 27 સેન્ટીમીટર દૂર અરીસાની સામે 27 સેન્ટીમીટર દૂર વસ્તુ મૂકેલી છે એટલે યુ બરાબર -27 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર લંબાઈની એટલે કે વસ્તુની ઊંચાઈ 7 સેન્ટીમીટર છે એ ધન આવશે કારણ કે એ છે એ ઉર્ધ્વ ઊંચાઈઓ છે, શિરોલંબ ઊંચાઈઓ એ ધન જોઈએ, ઉપર તરફની શિરોલંબ ઊંચાઈઓ એ ધન હોય તો પડદાને અરીસાથી કેટલા અંતરે, પડદાને અરીસાથી કેટલા અંતરે રાખતા એટલે પડદાને અરીસાથી અંતરે એટલે એ વસ્તુ અંતર થઈ ગયું, અરે પ્રતિબિંબ અંતર થઈ ગયું તો પડદાને અરીસાથી એટલે આપણે વી આપણે શોધવાનો છે તેના પર તીક્ષ્ણ પ્રતિબિંબ કેન્દ્રિત થશે। પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ એટલે પરિમાણ એટલે પ્રતિબિંબની ઊંચાઈ શોધવી પડશે તો આપણે દાખલો કરીએ। આપણે અરીસાનું સૂત્ર વન અપોન એફ બરાબર અરીસો છે એટલે કે 1/v + 1/u હવે 1/v આપણે શોધવાનું છે એટલે યુ આમ જતો રહેશે એટલે કે 1/v બરાબર 1/f માઇનસ 1/u થશે। હવે એફ આપણે કેન્દ્ર લંબાઈ છે એ 18 સેન્ટીમીટર છે માઇનસ 18 યુ કેટલા છે 27 સેન્ટીમીટર છે પણ એ પણ માઇનસ જ છે। હવે
હવે 18 નો ઘડિયો બોલો, 27 નો ઘડિયો બોલો, તો 18 દુ 36, 18 તરી 54, અને 27 એકા 70 ને 27 દુ 54, 54 54 બે એક જ ઘડિયામાં આયા એટલે અહીંયા આવશે આપણે 54 લસા આવશે, 54 લસા આવશે, એટલે 18 દુ 36, 18 તરી 54, એટલે અહીંયા માઇનસ છે એટલે માઇનસ 3 થશે, 3 એકા 3, અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 27 દુ 54, 2 એકા 2, તો માઇનસ 1 છેદમાં 54 આવું થશે, એટલે આ છે એ 1 અપોન વી થયું. તો વી કેટલું થશે? તો કે માઇનસ 54 સેન્ટીમીટર. હવે વી માઇનસ 54 સેન્ટીમીટર આવ્યું એનો મતલબ કે જે આપણે પડદો મૂકવો પડશે, તો પડદો અરીસાથી 54 સેન્ટીમીટર દૂર અરીસાની સામે મૂકવો પડશે. અરીસાની સામે મૂકવો જોઈએ. ઓકે, હવે આપણે પ્રતિબિંબની ઊંચાઈ શોધવાની છે, તો ફરીથી મોટવણી, તો એમ બરાબર એચ ડેશ અપોન એચ બરાબર માઇનસ વી અપોન યુ, એટલે કે એચ ડેશ અપોન એચ બરાબર માઇનસ વી અપોન યુ. આપણે એચ ડેશ શોધવાનું છે, તો કે એચ ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી ઇન્ટુ એચ છેદમાં યુ. માઇનસ વી તો માઇનસ વી છે એટલે એ માઇનસ તો ખરો જ, આ વી આપણે માઇનસ 54 આવ્યો છે, એચ છે એ 7 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ છે આપણે, હા 7 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ છે, અને યુ છે માઇનસ 27 સેન્ટીમીટર, એટલે માઇનસ 27, એટલે આ શું થઈ જશે? 54 ગુણ્યા 7 છેદમાં માઇનસ 27, તો 27 દુ 54, તો એટલે માઇનસ 14 સેન્ટીમીટર એચ ડેશ, એટલે પ્રતિબિંબની ઊંચાઈ થશે માઇનસ 14 સેન્ટીમીટર. એના પરથી શું કહી શકાય? કે પ્રતિબિંબ છે વસ્તુથી મોટું, માઇનસ છે એટલે વાસ્તવિક, અને ઉલટું મળે. તો આ છે આ રીતે દાખલો થાય. હવે -2.0 ડાયોપ્ટર ધરાવતા લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાની છે. તો આ છે પાવર, P બરાબર -2.0D. તો આપણે સૂત્ર છે P બરાબર 1/F, તો એના ઉપરથી આપણે તો એફ શોધવાનો છે, કેન્દ્ર લંબાઈ શોધવાની છે. એફ બરાબર 1/P થઈ જશે, કારણ કે એફ ઉપર જશે પી નીચે આવશે, એટલે કે માઇનસ 1/2 થશે, એટલે કે -0.5 મીટર થશે, કારણ કે કેન્દ્ર લંબાઈ SI એકમ મીટર છે, એટલે કે -50 સેન્ટીમીટર એની કેન્દ્ર લંબાઈ આવશે. એટલે અહીંયા આ ઋણ છે, તો કેન્દ્ર લંબાઈ ઋણ છે એ બહિર્ગોળ અરીસાની હોય, તો સોરી માઇનસ માઇનસ કેન્દ્ર લંબાઈ છે એ અંતર્ગોળ અરીસો, એટલે આ અરીસો જેની કેન્દ્ર લંબાઈ 50 સેન્ટીમીટર. ઋણ કેન્દ્ર લંબાઈ અંતર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો એટલે આવો અરીસો, આ છે એફ, આ પી, આ એફ અને પી અંતર છે એ કેન્દ્ર લંબાઈ જેટલું છે, જે ડાબી બાજુ છે એટલે ઋણ આવશે. હવે
17મો અને છેલ્લો દાખલો આપણો કે એક ડોક્ટર 1.5D જેટલો પાવર ધરાવતા શુદ્ધિકારક લેન્સનું પ્રિસ્ક્રિપ્શન આપે છે. લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. તો પાવર આપેલો છે, લેન્સનો પાવર 1.5D માટે એનું સૂત્ર આપણે જોઈએ, પી બરાબર 1/F, તો F બરાબર 1/P થશે. તો 1/+1.5 એટલે કે 10/15, 5 × 15 ને 5 × 2 = 10, 10/15, 3/2 એટલે 2×2 અને 1 વધશે, સોરી 5 × 2 = 10 અને 5 × 3 = 15, હા તો એ 0.3 એટલે 0.20, 6 × 3 = 18, 2 વધ્યા ફરીથી 6, આ 6 6 6 6 આવતા જ જશે એટલે કે +0.67 આશરે આટલા મીટર થશે એટલે કે +67 cm આશરે. તો આ થશે એની કેન્દ્ર લંબાઈ. હવે આ ધન અરીસો, ધન કેન્દ્ર લંબાઈ છે, તો ધન કેન્દ્ર લંબાઈ હોવાથી આ લેન્સ ધન કેન્દ્ર લંબાઈ હોવાથી આ લેન્સ બહિર્ગોર લેન્સ હશે. ધન કેન્દ્ર લંબાઈથી આ લેન્સ છે બહિર્ગોર લેન્સ છે, જે બહિર્ગોર લેન્સ છે એટલે એ અભિસારી અભિસારી લેન્સ કહેવાય. તો અહીંયા આપણા દાખલા આપણું એક્સરસાઇઝ પતે છે, પણ તમારે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવી હોય તો મેં આ દાખલા લખેલા છે જે તમારે જાતે કરવાના રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં આ દાખલા હું તમને કરાવીશ. અને આ છે એ એક્સ્ટ્રા પ્રશ્નો છે, વધારાના પ્રશ્નો. હવે આ જે કોઠો છે, એ કોઠો છે એ ગણતરી કરીને જવાબ મૂકશો તો જ તમને આવડશે, કારણ કે આની અંદર પ્રતિબિંબનો પ્રકાર, કદ, અરીસાનો પ્રકાર લખવાનો છે. તો એના માટે તમારે સંજ્ઞા પદ્ધતિ, મોટવણી અને બધી આકૃતિઓ એ તમારે ધ્યાનમાં રાખવી પડશે. તો અહીં આમ જોવા જઈએ તો ચેપ્ટર પૂરું થાય છે. ઓકે, થેન્ક યુ.